નમસ્કાર, મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયો બાપનું સ્વાગત છે. કિશોર કાકા, જો ચાલુ કર્યું તમે પાછું ઠંડીનું, હે ને? ઠંડી વિશે જ બોલશો ને? તો મને લાગે છે તું નાતો નહીં એટલે તને ના લાગે. કોને કીધું નાતો નહીં? શિયાળામાં નાવા માટે જીગર જોઈએ. જીગર નહીં, ગીઝર જોઈએ. તે નથી તમારે ત્યાં? નહીં લા, અમારે ત્યાં હજુ પેલું ગેસ પર તપેલું મૂકવાનું ને પાછું 15 મિનિટ પાણી ઉકળવાનું, ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ. એ 15 મિનિટમાં તમે બ્રશ બસ કરો તો ઠીક, ને તો પાછું શું થાય ખબર છે? આમ તમે આમ રજાઈ ઓળીને સોફા પર બેઠા હોય તો એ છેક અડધો કલાકે ઉઠાય, પછી ત્યાં સુધી પાણીમાં બુડબુડ ચાલુ થઈ ગયું. પછી કઈ નઈ, જૂનું ચીથરું લાવવાનું, કઈ કપડું હોય નથી તપેલું પકડવાનું. પછી તમારે હા, એમાં પાછું મેઇન ધ્યાન એ રાખવાનું કે પ્લાસ્ટિકની જો ડોલ હોય ને તો ડાયરેક્ટ ગરમ પાણી નહીં રેડવાનું. તો શું કરવાનું? એટલે મારા એક ભાઈએ મને એવું સમજાયેલું કે થોડુંક છે ને ઠંડુ પાણી પહેલા રેડી દેવાનું, પછી ગરમ પાણીનું આખું તપેલું અંદર રેડવાનું, તો કેવું પ્લાસ્ટિક ઓગળી ના જાય. બેવું હોયલા કોઈ દિવસ? એટલે જે હોય તે. પછી તમારે ડોલ લેવાની, નાવા બેહો એટલે ઠંડુ પાણી ચાલુ કરો ને હાથ બોડી બોડી બોડીને ચેક કરવાનું કે હવે નાવા લાયક છે કે નહીં. એની માને ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ. હું તો કહું છું એક થર્મોમીટર બનાવો મોટું લાંબુ, ડોલમાં નાખીને ચેક કરવાનું, એ હું થોડી થોડી વાર હાથ બોડ્યા કરવાની. યાર તમારે છે ને મગજ બેર મારી ગયું છે આજે. ખરે ખરે યાર. પછી નાવા બેહો, શેમ્પુનું ફીણ બરાબર. શેમ્પુનું ફીણ પાછું થોડુંક આમ વધ્યું હોય ને તો માણસ પાછો શરીરે ચોપડી દે, આમ જાણે ઓ કરોડોની મિલકત બચાવી દીધી હોય ને એમ જાણે એવું. એટલે હું સોંગ વગાડું ના? ઉભરે મારું પત્યું નહીં ઉભરે. પાછો 2 દિવસથી એટલો પવન છે એની માને. હા 2 દિવસથી બહુ પવન છે. જોજે ઉત્તરાયણમાં નહીં હોય જોજે. અલા તમે ખરા છો? લા વગાડ, હવે સોંગ વગાડે લુચ્ચા માણસ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હેપી ડિસેમ્બર. આવું કરે હેપી ડિસેમ્બર કહીને આમ હાથ લંબાયો તમારી તરફ. મારા હાથ મિલાવો જ નહીં શિયાળામાં. એક તો વેરે વેરે ગજવામાં હાથ ગાલીને ગરમ કરે આવે ને પછી તું હાથ લંબાવે, તારા હાથ ઠંડા હોય શું યાર? કેમ માટે બધું બોલી ગયા તમે? શિયાળામાં કોઈ કોઈની હાથે છે ને અત્યારે હાથ મિલાવવાનો જ નહીં, જય શ્રી કૃષ્ણ કહી દેવાનું. એનું કારણ અને આ જો સાંભળ, શિયાળામાં કેવું થાય, શિયાળામાં નાક લૂછ્યું હોય અને પછી હાથ ધોવા ગયો જ ના હોય કોઈ, કેમ કે શિયાળો છે ને ઠંડુ પાણી હોય. નહીં મિલાવતો લા, હાથ બહુ સંભળાયેલા તમે તો. તમે અત્યારે તમને એવું થાય છે, તમે વિચાર કરો, નાના નાના છોકરાઓ અત્યારે સ્કૂલે જાય છે સવારના પોરમાં, એ તો કેમ ના ઉઠતા હશે આટલા ઠંડી. ગુજરાતી માં કોઈ દિવસ છોકરાને મૂકે જ ના. એટલે મારા હું કરે ખબર? મન તો કેવી રીતે ઉઠાડતા હતા, ઉનાળો હોય ને તો છાની માની આઈને પંખો બંધ કરી જાય મમ્મી. 10-15 મિનિટ તો એવું થાય કે લાઈટો ગઈ હશે, પછી ખ્યાલ આવે તમે અકડાઈને ઉભા થાવ ને એટલે કે ગુડ મોર્નિંગ. અરે શું ગુડ મોર્નિંગ એટલા. અને આ શિયાળામાં શું કરે ખબર? ગપ દઈને આખી રજે ખેંચી કાઢેલા, એવી ઠંડી નો ભપકારો વાગે ને એની માં. તમે તમારી મમ્મી ની વાત કરો છો? હા એટલે એ. પણ શિયાળામાં આ બધા રોમેન્ટિક થઈ જાય છે, એનું શું કરવાનું? જેને થવું જ થાયલા. તમે પણ તમારા જમાનામાં થયા છો ને રોમેન્ટિક? કોઈ દિવસ નહીં. કેમ? મારું જીવન જ શિયાળા જેવું છે. એટલે કેવું? શિયાળામાં છે ને કોઈ દિવસ સાંજ ના પડે ખબર, બપોર પછી સીધી રાત જ પડે. હા એટલે 5 થી 6 નો ટાઈમ જેવો કઈ હોતો જ નથી, 5 વાગે અંધારું થઈ જાય એમ ને. હા એવી રીતે મારા જીવનમાં પ્રેમ લફડું અફેર એવું નહીં, સીધા લગન જ થાય એમ. શું લોજિક છે? હા લા તું સોંગ વગાડ ને, લા તું શિયાળા વાતો ના કરાઈશ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર અવનીબેન એવું પૂછે છે કે જ્યારે ઘરે મહેમાનો આવે ત્યારે સ્ત્રીઓ એકદમ આમ હાફડી ફાફડી થઈ જતી હોય છે, આમ કે એ લોકોને એટલા કામ આવતા હોય છે, એવું પુરુષોને પણ આમ મહેમાન આવવાથી કોઈ ટેન્શન થાય? અવનીબેન ની વાત સાચી છે કે સ્ત્રીઓને શું વિચારી બધા રસોડામાં કે હવે પેલાને શું ખાશે ને શું ચા બનાવો ને ઠંડુ લેશો ગરમ લેશો બધું એમાં હોય. પણ અવનીબેન તમને કહી દઉં, પુરુષો બહાર લિવિંગ રૂમ માં બેઠો બેઠો એ પણ બહુ જ વેઠતો હોય આ મહેમાનો હાથે. કહી દઉં તમને કઈ રીતે? એક તો આયલા મહેમાનો છે ને બધા કેવું આમ તો ખોટી ખોટી વાર્તાઓ શરૂ કરે પોલિટિક્સ થી, કે જો ને આ ઇલેક્શન માં કેવું થયું આમને તેમ, નોનસેન્સ વાત હોય. પછી અમુક પાછા વોટ્સએપ પર એને જે મજાઈ હોય જે જોક્સ માં એ આપણને ફોરવર્ડ કરે જેનો કોઈ મતલબ નહીં. પછી થોડી વાર વાતો કરે પછી આપણને કેવું પૂછે ખબર, બાથરૂમ છે? એટલે છે એટલે કે અમે સહકુટુંબ મેદાનમાં કરવા જઈએ અમે? એ તો આમ જ પૂછતા હશે કાકા. હું ના પૂછાય ને યાર. અને મહેમાનોની છે ને મેં એક ટેવ જોઈ છે, અંદર ઘરમાં બેહીને કઈ કલાક વાત કરે પણ તું જોજે
ઉભા થઈને બહાર નીકળે ને એટલે ગેટ પકડીને પછી વાતો ચાલુ કરે. તે અડધો કલાક કરે મેઇન રોડ પર ઉભો ઉભો. હા, એ લોકો તરત જ ના જાય પાછા, ઉભો ઉભો વાત તો કરે. એ જ ખરા મહેમાનો કહેવાય ને, મેઇન બધી વાતો પાછા તઈ ઉભા ઉભા કરે. અને અત્યારે શિયાળામાં જો કોઈક મહેમાન આવ્યું હોય અને તું દુકાને જાય ને એવું કે ને કે આઈસ્ક્રીમ આપજો ને, તેની મને આજુબાજુ વાળા ગ્રાહકો તમારી આમે એવી રીતે જોઈને જાણે મેં એની મિલકત માંગી લીધી હોય. પણ કોણ ખાય આઈસ્ક્રીમ યાર? મહેમાન ખાય એટલે આ ઓની બેન ની વાત સાચી છે. ઓની બેન, એક કામ કરો, તમે સૌરાષ્ટ્ર જતા રહો, ત્યાં મહેમાન નવાજી બહુ સરસ થાય છે. તમે આ શેર છોડ દો, ચલો કમ ઓન. હું ના કહેવાય, સોંગ સાંભળો. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. આવી ઘંટડી છે કે પછી શિયાળામાં ફોન ધ્રુજે છે? એ તો આ આ એવી જ હોય યાર. ઉપાડ, ચાલા માર્યા તો વાતો ના કર, ઉપાડ. હલો હલો, કિશોર છે? મુકુંદ દાદા જીવાનું જ છે એમ ને? તો મેં બહુ વખતે તને ફોન કર્યો છે, એક પણ નોનસેન્સ વાતો કરતો નહી તું. આ ભાઈ આ પણ તમારી કઈ વાત છે મને ખબર છે. લગન? કરેક્ટ. મૂકી દો ફોન, મૂકી દો. કીધું ને મૂકી દો. ના ના, આપડી લેજો સાંભળ, આ શિયાળો આવ્યો છે અને અત્યારે લગનો તો એટલો રાફડો ફાટ્યો છે, લગનનો રાફડો. લા જીવ ફાટી જશે તમાર. હેલો, આ એટલે બહુ બધા લગનો થઈ રહ્યા છે. તે હવે તને છેલ્લી વાર કહું છું, મારું ગોઠવી આપ. છેલ્લી વાર એટલે પછી ગુજરી જશો? ના, પછી તો લગન સંસાર ની ભાઈ. નહીં માનતો નહીં માણસ. તો નાની નાની છોકરીઓ પણ આજકાલ પરણવા તૈયાર થઈ જાય છે મોટા મોટા પુરુષો સાથે. શું કોન્ફિડન્સ છે લા તમ? જો મારી વાત સાંભળો મુકુંદ દાદા, એ અમુક પંખાનું કેપેસિટર સ્ટ્રોંગ હોય તો ચાલી જાય. તમને હું તમને કહું, તમને નહીં ફાવે. શું કામ? હું તમને એક ઉદાહરણ આપું. હમણાં છે ને મારી પાસે પેલું પાવર બેંક આવ્યું, પાવર બેંક ખબર છે ને? આ મોબાઈલ ચાર્જ થાય નથી. કરેક્ટ. પણ આ કઈક એવું પાવર બેંક હતું કે મોબાઈલ માં ઘાલું ને તો પાવર બેંક ચાર્જ થતું હતું, મોબાઈલ ની બેટરી ખેંચી લેતું હતું. શું વાત કરે છે? હા, એટલે તમને ખ્યાલ આવ્યો ને કે તમને શું થશે તમારી સાથે? એટલે પરણવાનું રહેવા દો એમ ને. હા, જે છે એ પણ પૂરું થઈ જશે ને તો. અને ચાલો હવે ટાઈમ કાઢીને મરી જાઓ. ચાલો, આવું ના બોલાય, હવે તો ક્રિસમસ આવે છે. એની માને હજુ ક્રિસમસ જોશે. લા તમારી પહેલી ક્રિસમસ એ આ જગતની જ પહેલી ક્રિસમસ હતી, યાદ છે? શાંતિ રાખ. તમે સાન્ટા ક્લોઝ ને દાઢી વગર નો પણ જોઈ લો. ચાલ મૂકી દે હવે ફોન. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક ગેમ રમીએ. આપણે તમે કદાચ પેલા ટીવી પર જોતા હશો, ખબર છે, એક શબ્દ આપે અને એ શબ્દથી તમારા મગજમાં કયું વાક્ય આવે છે એવું તમારે એકદમ બોલવાનું એમ. હા, મેં જોયું છે. એક શબ્દ આપે અને પછી કંઈક જે મનમાં આવે એ વાક્ય બોલી નાખવાનું એમ. એટલે એ શબ્દ રિલેટેડ. હા, પણ પૂછવા મને સમજાઈશ નહીં. ચાલ, પહેલો શબ્દ છે સતર્ક. સતર્ક એટલે આપણું આમ કોન્શિયસ રહે એવું ને? હા. મારા હિસાબે સતર્ક માણસ એ કહેવાય જે બાથરૂમમાં જતા પહેલા નળમાં પાણી આવે છે કે નહીં એ પહેલું જોતો હોય. ખરેખર દેટ ઇઝ ધ મોસ્ટ સતર્ક ઇન્સાન. એના આનાથી વધારે સતર્ક કોઈ ના કહેવાય. ઓકે, બીજો શબ્દ છે તક. તક, ઓપોર્ચ્યુનિટી. તક, તકવાદી. અરે એ તો બેસ્ટ કહું, તકવાદી કોને કહેવાય? મહેમાન હાથે જ જમવા બેસી જાય. એટલે મહેમાન જમતા હોય ત્યારે જે જમવા બેસી જાય, કેમ કે ખબર છે કે મહેમાન ને બધું જ પીરસાવાનું છે, એની થાળીમાં કશું ખૂટવાનું છે નહીં. એટલે એના ગયા પછી કઈ અધૂરું ખાવું એના કરતા એની સાથે બેસી જવું, આનાથી વધારે તકવાદી માણસ કોઈ ના હોય. ઓકે, અને નેક્સ્ટ છે. કેટલા છેલા? આ છેલ્લો, હિપોક્રેટ્સ. હિપોક્રેટ્સ એટલે પેલા બે મોડા વાળા, આમ મોરલ કોઈ હોય, ઢોંગીલા ટૂંકમાં. હા હા, હિપોક્રેટ્સ. હિપોક્રેટ્સ તો બધા બહુ છેલા. આ કેવા ખબર? કે પત્ની તો સંસ્કારી જોઈએ પણ પાડોશને એકદમ ખુલ્લા વિચાર વાળી જોઈએ. ચાલ આ સોંગ વગાડ, બહુ બધું પૂછી કાઢ્યું તે.
વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકાની સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? મસ્ત, એકદમ જલસા, મજામાં. એ કાકી, મારે તમને એક વસ્તુ પૂછવી છે. તમને પાણીપુરી ભાવે? અરે બહુ જ, આઈ એમ તો લાઈક ક્રેઝી અબાઉટ પાણીપુરી. યાર, દરેક છોકરીને પાણીપુરી કેમ આટલી બધી ભાવતી હશે? એકદમ આમ ચટપટી આવે ને, કેટલી મજા આવી યાર. હે કાકા, મને હું પૂછે છે, મેં કિશોર છું કે કિન્નરી થોડો છું? બે હું નહીં લાવે, ખાલી પૂછ્યું એમાં હું. આને પૂછ, આને. મને તો પાણીપુરી બહુ જ ભાવે. અને કેવું ખબર છે, એકદમ આમ તીખી પાણીપુરી હોય ને, એટલી મજા આવે ને. અને બહુ ટેવ છે તીખું. કા હમણાં પાણીપુરી ખાતી દીધી કે ભૈયા ઓર તીખા, તો પેલા તીખી આલી કે ભૈયા ઓર તીખા, ભૈયા ઓર તીખા કરો, ભૈયા ઓર તીખા. અલા, તો આટલું જ બધું તીખું ખાવ તો મોઢા સુતળી બોમ મૂકીને ફોડ નાખ ભમ દેન. શાંતિ રાખો ને. હવે છોકરીઓને આવું બધું ચટપટું બહુ ગમે. છોકરીઓને સેલ્ફી ફોટા પાડવાનું એ બહુ ગમે, એ પણ કે ને. હા તો મને ગમે જ છે ને. એમાં તમને શું આટલું બધું મજા આવે? તું મને કે, દરેક કલાકે કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, એક મસ્ત ફિલોસોફિકલ વાત કહી દઉં. એમ, જ્યાં સુધી આપણે જીવીએ છે ને, ફોટા બદલ્યા કરવાના, મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે. ઓહો હો, અને એ ફોટા ને જોયા કરીશ તો તમને યાદ કર્યા કરીશ. જો જો જો, મારું તે ગોઠવ્યું. અલે મસ્તી કરો છો ના? મને તારું બધું ઈરાદો ખબર પડે છે. હા કે? અરે મસ્તી કરી, આઈ લવ યુ બસ. મને આ લવ યુ બવ યુ થી કોઈ અસર નહીં થાય. અરે તમને ખબર છે, આ આઈ લવ યુ આ એક એવું વાક્ય છે ને, કે જે સાંભળવાથી ગમે, જે વાંચવાથી ગમે, તમારી અંદર ના ઇમોશન્સ જાગૃત કરે. મને આ વાક્ય થી કોઈ ફરક નથી પડતો. મને એક જ વાક્ય વાંચવું ગમે છે, સેલરી ક્રેડિટેડ ઇન યોર એકાઉન્ટ. વાહ કાકા, છે ને છે ને, આપડે બે જણ એક થઈ જાવ. ચાલો બંને જણ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, મારે તમને એમ પૂછવું છે કે તમે મોબાઈલ નો વિરોધ કેમ કરો છો આટલો? મેં ક્યારે વિરોધ કર્યો? લા, મેં ક્યારે પણ ટેકનોલોજી નો વિરોધ નહીં કર્યો. ટેકનોલોજી નો વિરોધ એ લોકો કરે છે જે એકચ્યુઅલી એને વાપરતા શીખ્યા જ નથી હજુ. મારે ખાલી એટલું જ કેવું છે કે આપણે એના ગુલામ ના થઈ જવાય, બસ. એટલે હું હમણાં એક છોકરીને મળ્યો ને, તો ઘરના ટીન, ડબ્બા, પ્લાસ્ટિક, ભંગાર એવું બધું વેચીને રિચાર્જ કરાવે. હા, મેં કીધું આવું આવું કરે તું? તો કે હું શું કરું, મારો કોઈ બોયફ્રેન્ડ છે જ નહીં, બાકી વાંધો ના આવત કે. બીજું શું, આ મોબાઈલ કંપની વાળા હોય છે ને, 28 દિવસ નો મહિનો કરી નાખ્યો. તું જો, ગમે તે બેલેન્સ કરાવો ને, ખાલી 28 દિવસ જ ચાલે. હા, એ વાત સાચી છે. શાંતિથી બાળપણમાં ટાયર ટ્યુબ ચલાવતા હતા, અત્યારે યુટ્યુબ ચલાવે. પણ કાકા, બધું જ ઓનલાઈન થઈ ગયું છે, શું કરવાનું? અરે ભાઈ, એ તો જવા જ દે. આ ઓનલાઈન બુકિંગ ના કારણે રૂમાલ નાખીને બસ ની સીટ રોકવાની પ્રથા જ જતી રહી, ખબર. નાના નાના વેપારીઓ અટવાઈ ગયા છે યાર, બધું ઓનલાઈન ખરીદે છે લોકો. નાના ધંધા તો પૂરા જ થઈ ગયા છે ને કાકા. ઓનલાઈન સામે ટકવું હોય ને, તો પ્રાઇવેટ સુલભ શૌચાલય ખોલવું જોઈએ, એમાં જ કમાવાય. કારણ કે ઓનલાઈન બાથરૂમ નું હજુ આવ્યું નહીં. નહીં બે, જાવ ને લા. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકી, ક્યાં ચાલ્યા? જવા દે ને, મેં નહીં પૂછતો તારે હું છે. અરે હું બહાર જાઉં છું, મસ્ત. જો તો કેટલી કાજલ લગાડી છે આંખમાં, આટલી બધી ના, આમાં તો મારા બે બૂટ પોલિશ થઈ જાય. શાંતિ રાખો. ના, આટલો મોટો ચાંદલો ના લગાડીશ. સારું લાગે હવે? સારું નથી લાગતું. આ તો મેં ટીવી સિરિયલો જોઈ જોઈને મને એક વસ્તુ ખબર પડી ગઈ. શું? જે સ્ત્રી નો ચાંદલો મોટો હોય ને, એ બહુ ડેન્જર સ્ત્રી હોય એમ સિરિયલ માં એવું હોય. હા ભાઈ, હા, હું ડેન્જર સ્ત્રી હું જાણું છું, હું બહુ જ ખરાબ છું ને. જો ચાલુ કર્યું. આ સ્ત્રીઓ જયારે એવું કે ને કે હું બહુ ખરાબ છું ને, એટલે સમજી જવાનું કે આજે એને ફૂલ તારી ભાંભળવાનો મૂડ છે. બરાબર ઓળખી ગયા છો. સારું, જા જા, ચાલ. અરે હસો, તમે થોડા હસો યાર, બસ. હવે કેટલા તમે સિરિયસ રહો છો. માણસ જયારે દુખી હોય ને, તો આંખમાંથી આંસુ પડે. તો માણસ જયારે ખડખડાટ હસતો હોય, તો મોઢામાંથી દાંત કેમ ના પડે? બે, તું જાને લીલે, હવે જા. હવે અરે મસ્તી કરે, સાંભળો. હવે હું છે ને 2 કલાક બહાર જઉં છું. હસ, તમારે કઈ જોઈએ છે? ના, આટલું બહુ થઈ ગયું.